विद्यार्थियों धोरण 10 प्रकरण 15 संभावना वैकल्पिक स्वाध्याय 15.2 એનો પહેલો પ્રશ્ન બે ગ્રાહકો શ્યામ અને એકતા એક જ અઠવાડિયામાં એટલે કે મંગળવારથી શનિવાર કોઈ ચોક્કસ દુકાનની મુલાકાત લે છે દરેક વ્યક્તિ કોઈ પણ દિવસે દુકાનની મુલાકાત અન્ય દિવસની જેમ જ લે છે બંને વ્યક્તિ દુકાનની મુલાકાત પહેલું એક જ દિવસે અને બીજું ક્રમિક એક પછી એક દિવસોએ અને ત્રીજું જુદા જુદા દિવસોએ મુલાકાત લેશે તેની સંભાવના કેટલી તો આ પ્રશ્નના ઉત્તર માટે સૌ પ્રથમ આપણે જોઈશું કે શ્યામ મુલાકાત લેશે તે દિવસોની કુલ શક્યતાઓ કઈ થશે તો શ્યામ મંગળવારથી લઈને શનિવાર સુધીમાં મંગળવારે મુલાકાત લઈ શકે છે બુધવારે લઈ શકે છે ગુરુવારે લઈ શકે છે શુક્રવારે લઈ શકે છે અથવા શનિવારે પણ લઈ શકે છે એમ શ્યામની મુલાકાતના દિવસોની કુલ શક્યતાઓ 5 થશે પાંચમાંથી કોઈ પણ એક દિવસે મુલાકાતે લઈ શકે છે તેવી જ રીતે એકતા મુલાકાત લેશે તે દિવસોની પણ જો કુલ શક્યતાઓ જોઈએ તો મંગળવારથી શનિવાર સુધીમાં એકતાના મુલાકાત લેવાના દિવસોની કુલ શક્યતાઓ પણ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એમ કુલ 5 થઈ શકે છે હવે આપણે બંને વ્યક્તિઓની મુલાકાતના દિવસોની વાત કરીએ તો આ પ્રમાણે કુલ 25 શક્યતાઓ મળે અહીં મેં દરેક વારની એટલે કે શ્યામની મુલાકાતના દિવસોના અને એકતાની મુલાકાતના દિવસોથી બનતી જોડ લખી છે એટલે કે દરેક જોડમાં પહેલો જે અક્ષર છે જેમ કે પહેલી જોડ મંગળ મંગળ એના વિશે વિચાર કરીએ તો એમાં પહેલો જે મંગળ છે એ શ્યામની મુલાકાતનો દિવસ છે અને બીજો જે મંગળ છે એ એકતાની મુલાકાતનો દિવસ છે આમ દરેક જોડમાં રહેલો પહેલો વાર એટલે શ્યામની મુલાકાતનો દિવસ અને બીજો વાર એટલે એકતાની મુલાકાતનો દિવસ આમ આપણને દરેક જોડમાં રહેલો પહેલો અક્ષર એટલે શ્યામની મુલાકાતનો દિવસ બીજો અક્ષર એટલે બીજો વાર એટલે એકતાની મુલાકાતનો દિવસ પહેલી જોડ શ્યામ મંગળવારે મુલાકાત લે છે એકતા પણ મંગળવારે જ મુલાકાત લે છે બીજી જોડ શ્યામ મંગળવારે મુલાકાત લે છે તો એકતા બુધવારે મુલાકાત લે છે ત્રીજી જોડ શ્યામ મંગળવારે મુલાકાત લે છે તો એકતા ગુરુવારે મુલાકાત લે છે ચોથી જોડ શ્યામ મંગળવારે મુલાકાત લે છે તો એકતા શુક્રવારે મુલાકાત લે છે પાંચમી જોડ શ્યામ મંગળવારે મુલાકાત લે છે તો એકતા શનિવારે મુલાકાત લે છે આમ આપણે નીચે રહેલી પણ બાકીની જોડને સમજીએ તો આમ કુલ 25 શક્યતાઓ બનશે હવે આ 25 શક્યતાઓ મેં લખી કેવી રીતે તો શ્યામના મુલાકાતના દિવસ મંગળવારને એકતાના મુલાકાતના દિવસો મંગળથી શનિ સાથે હું લખું એટલે મને અહીં લખેલી 25 શક્યતાઓમાંથી પહેલી 5 શક્યતાઓ મળે મંગળ 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 બુધ મંગળ ગુરુ મંગળ શુક્ર મંગળ શનિ એ જ રીતે શ્યામની મુલાકાતના દિવસ બુધવારને એકતાની મુલાકાતના દિવસોની સાથે લખું એટલે મને આ 25 શક્યતાઓની જે બીજી હરોળ છે બુધ મંગળ બુધ 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 ગુરુ બુધ શુક્ર બુધ શનિ મળે આ જ રીતે બાકીની 3 હરોળની જોડ પણ મળે આમ શ્યામ અને એકતાના મંગળથી લઈને શનિવારની દિવસોમાં દુકાનની મુલાકાતના દિવસોની કુલ 25 શક્યતાઓ મળે જેને આપણે 5×5=25 વડે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ યાદ રાખો વિદ્યાર્થીઓ તમને આ જે કુલ શક્યતાઓ છે માત્ર એમની સંખ્યા 5×5=25 થાય એટલું જ લખતા આવડે એ જરૂરી નથી તમને આ જે દિવસોની કુલ શક્યતાઓ જે લખી છે મેં મંગળ 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 બુધ મંગળ ગુરુ એ પણ વિચારતા આવડવું જોઈએ પરીક્ષામાં આ પ્રશ્ન 1 માર્ક્સની ખાલી જગ્યા કે વગેરેમાં પૂછાય બરોબર છે પણ તમને આ બધું માનસિક રીતે વિચારતા જોતા મગજમાં કાલ્પનિક રીતે કરતા આવડતું હોવું જોઈએ ઓકે તો અહીંયા પહેલો વિભાગ હતો પ્રશ્નનો કે કુલ શક્યતાઓ વિચારવી હવે આપણે એમાં રહેલી સંભાવનાઓ જોઈએ તો પહેલી જે ઘટના છે શ્યામ અને એકતા એક જ દિવસે દુકાનની મુલાકાત લે તો એવા એટલે કે ઘટના એને અનુકૂળ કુલ શક્ય પરિણામો હમણાં જે 25 પરિણામો લખ્યા હતા એમાંથી
સમાન દિવસોએ મુલાકાત થાય તેવા દિવસો તેવી જોડ મંગળ મંગળ બુધ બુધ ગુરુ ગુરુ શુક્ર શુક્ર શનિ શનિ એમ કુલ પાંચ થાય છે. વિડીયો રિવાઇન્ડ કરીને પાછું બેક જઈને તમે જોઈ શકો છો કે 25માંથી સમાન દિવસોએ મુલાકાત હોય તેવા પાંચ શક્ય પરિણામો હતા. અને માટે ઘટના એની સંભાવના ઘટનાના ઘટકોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય ઘટકોની સંખ્યા એટલે 5/25. આમ પરિણામ મળશે 1/5. 5 × 5 = 5, 5×5 = 25. એમાં સમાન અવયવ 5નો લોપ થાય અને સંભાવના મળે 1/5. હવે જોઈએ ક્રમિક દિવસોએ મુલાકાત થાય તે ઘટના બી, બીજી ઘટના બરાબર. અને તેવા તો તેવા ઘટના બીને અનુકૂળ પરિણામો મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ અને એ જ રીતે બુધ મંગળ, ગુરુ બુધ, શુક્ર ગુરુ, શનિ શુક્ર એવા કુલ 8 પરિણામો થાય. અહીં આપણને કહ્યું નથી કે કયા ક્રમમાં બરાબર, એટલે આપણે ક્રમિક શબ્દને ધ્યાનમાં રાખવાનું છે. ઉલટા કે સુલટા ક્રમમાં એ ક્રમ હોઈ શકે છે. આમ કુલ 8 શક્ય પરિણામો થાય અને માટે ઘટના બીની સંભાવના P(P)= 8/25 થાય, જ્યાં ઉપર અને નીચે અંશ અને છેદની સંખ્યાઓમાં કોઈ કોમન સામાન્ય અવયવ નથી, માટે જવાબ 8/25 જ લખીશું. ત્રીજી ઘટના સી, જુદા જુદા દિવસોએ બંને વ્યક્તિ શ્યામ અને એકતા મુલાકાત લે. તો અહીં આપણે આ જે ઘટના છે જે ઘટના એ નહીં, એટલે કે ઘટના એની પૂરક ઘટના A12 છે. આવું કેવી રીતે? અહીં કહ્યું છે જુદા જુદા દિવસોએ દુકાનની મુલાકાત લે અને ઘટના એમાં શું કહ્યું હતું? સમાન દિવસોએ દુકાનની મુલાકાત લે. શ્યામ અને એકતા સમાન દિવસોએ દુકાનની મુલાકાત લે. તો કુલ 25 શક્ય પરિણામો જે હતા એમાંથી સમાન દિવસોવાળા પરિણામો કયા હતા? કુલ 25 શક્યતાઓ જે હતી જેમાંથી સમાન દિવસોવાળી શક્યતાઓ અહીં ઘટના એમાં લખ્યા મુજબની 5 શક્યતાઓ હતી. એના સિવાયની જે શક્યતાઓ વધી સમાન દિવસોવાળી શક્યતાઓ 25માંથી 5 હતી. અને એના સિવાયની જે 20 શક્યતાઓ વધી એ 20 શક્યતાઓ કેવી શક્યતાઓ કહેવાશે? કે જેમાં ઘટના એ નથી બની, એટલે કે સમાન દિવસો નથી, એટલે કે જુદા જુદા દિવસો છે. તો આમ શું થયું કે ઘટના સી જે છે એ શું કહેવાશે? એ ઘટના એ નહીં. એનો અર્થ એવો થાય છે જુદા જુદા દિવસ એટલે સમાન નહીં, સમાન નહીં એટલે ઘટના એ નહીં, અને ઘટના એ નહીં તો એને શું કહેવાય? ઘટના એની પૂરક ઘટના. માટે ઘટના સીની સંભાવના P(C)= ઘટના એની પૂરક ઘટના A12ની સંભાવના P(A)² અને P(A)² મેળવવા 1માંથી ઘટના એની સંભાવના P(A) ને માઇનસ કરીશું, એટલે 1 - 1/5 થશે, જ્યાં 1/5ના છેદના 5નો લસાઅ લઈશું એટલે 5 × 5 - 1 અને છેદમાં 5 લખાશે, જેનાથી આપણને મૂલ્ય મળશે 4/5. આમ ઘટના સીની સંભાવના થઈ 4/5. અથવા આપણે બીજી રીતે પણ આ ગણી શકીએ છીએ, જેના માટે આપણે આ રીતે લખીશું કે ઘટના સીને અનુકૂળ પરિણામો 25 - 5. કેમ 25 - 5? તો 5 પરિણામો કયા છે? સમાન દિવસોની મુલાકાતવાળા છે અને કુલ શક્ય પરિણામો 25 હતા. તો કુલ શક્ય 25 પરિણામોમાંથી સમાન દિવસોની મુલાકાતવાળા 5 પરિણામોને આપણે માઇનસ કરી દઈએ એટલે બાકી રહેલા 20 પરિણામો શું કહેવાશે? જુદા જુદા દિવસોએ દુકાનની મુલાકાત લીધેલા દિવસો કહેવાશે. અને માટે ઘટના સીની સંભાવના થશે 20/25, જેમાં 20ના અવયવ 4×5, 25ના અવયવ 5×5 અને સમાન અવયવ 5નો લોપ થવાથી ઉત્તર મળશે 4/5. તો આમ આ પ્રશ્નમાં આપણે આપેલ પ્રશ્નોની સંભાવના શોધ. પ્રશ્ન 2, વૈકલ્પિક સ્વાધ્યાય 15.2 અને પ્રશ્ન 2, પાસા પર સંખ્યાઓ એવી રીતે લખવામાં આવી છે કે તેના પૃષ્ઠ સંખ્યાઓ 1, 2, 2, 3, 3, 6 દર્શાવે છે. સામાન્ય રીતે પાસાના પૃષ્ઠ 1, 2, 3, 4, 5, 6 અંક દર્શાવતા હોય છે, પણ આ વિશિષ્ટ પાસો છે કે જેના પૃષ્ઠ 1 પછી 2 વખત બગડો, 2 વખત તગડો અને 1 વખત છકડો દર્શાવે છે. આ પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે અને બંને પાસા પર મળતી સંખ્યાઓનો સરવાળો આપણને એક કોષ્ટકમાં
આપેલો છે અને એ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈશું અને ત્યારબાદ એમાં કુલ સરવાળો યુગ્મ મળે, 6 મળે અને ઓછામાં ઓછો 6 મળે તેવી સંભાવનાઓ શોધવાની છે. તો સૌ પ્રથમ તો આપણને જે કોષ્ટક આપ્યું છે એમાં પ્રથમવાર પાસાને બે વાર ઉછાળવાનો છે. તો પ્રથમવાર પાસાને ઉછાળો ત્યારે મળતી સંખ્યાઓની શક્યતાઓ ઉપર આડી હરોળમાં લખી છે, 1, 2, 2, 3, 3, 6. અને બીજી વાર પાસાને ઉછાળો ત્યારે મળતી સંખ્યાઓની શક્યતાઓ ઊભા કોલમમાં સૌથી આગળ મેં લખી છે, 1, 2, 2, 3, 3, 6. અને હવે આપણે આ બંને વખતના મળતી સંખ્યાઓના સરવાળા લખવાના છે. એટલે કે પ્રથમ વખત પાસો ઉછાળો 1 આવ્યું, બીજી વખત પાસો ઉછાળો ત્યારે પણ 1 આવ્યું, તો સરવાળો થયો 1 વત્તા 1, 2. હવે પ્રથમ વખત પાસો ઉછાળો ત્યારે 2 મળ્યા અને બીજી વખત પાસો ઉછાળો ત્યારે 1 મળ્યા, તો મળતા અંકોનો સરવાળો થયો 2 + 1, 3. એવી જ રીતે પ્રથમવાર પાસાને ઉછાળો ત્યારે 2 મળ્યા અને બીજી વાર પાસાને ઉછાળો ત્યારે 1 મળ્યા, તો સરવાળો થશે 2 + 1, 3. હવે પ્રથમવાર પાસાને ઉછાળો ત્યારે 3 મળ્યા અને બીજી વાર પાસાને ઉછાળો ત્યારે 1 મળ્યા, તો સરવાળો થશે 3 + 1, 4. એ જ રીતે પ્રથમવાર પાસાને ઉછાળો ત્યારે 3 મળ્યા અને બીજી વાર મળ્યા 1, એટલે સરવાળો થશે 3 + 1, 4. એ જ રીતે પ્રથમવાર પાસાને ઉછાળો ત્યારે 6 મળ્યા અને બીજી વાર પાસાને ઉછાળો ત્યારે 1 મળ્યા, એટલે સરવાળો થશે 6 + 1, 7. આ જ રીતે આપણને પ્રશ્નમાં કોષ્ટકમાં આટલા સરવાળાઓ લખીને આપેલા છે અને બાકીના સરવાળા આપણે ભરવાના છે. તો અહીં જે મેં 2 રાઉન્ડ કર્યા છે એ સંખ્યાઓ 1 અને 2નો સરવાળો લખાશે 3. એ જ રીતે આ બીજા 2 અંકોનો સરવાળો 2 અને 2, 4. આગળ ફરી સરવાળો રાઉન્ડ કરેલી 2 સંખ્યાઓ 2 અને 2 એમનો સરવાળો થશે 4. એ જ રીતે 3 અને 2 જેના ઉપર મેં રાઉન્ડ કર્યા છે એમનો સરવાળો થશે 5. આ રીતે આડી હરોળમાં રહેલી સંખ્યા અને ઊભા કોલમમાં રહેલી સંખ્યાઓના ક્રમાનુસાર સરવાળા કરીએ તો બાકીના ખાના આ પ્રમાણે ભરાઈ જશે. હવે આપણને આપેલી ઘટનાઓની સંભાવના વિશે વાત કરીએ. અહીં આપણે પહેલી ઘટના જે છે, ઘટના એ કે સરવાળો યુગ્મ મળે. તો સરવાળો યુગ્મ એટલે કે બેકી સંખ્યા મળે, કોષ્ટકમાં આ અંડરલાઇન કરેલા જે મૂલ્યો છે, સરવાળાના મૂલ્યો, એ યુગ્મ અંક દર્શાવે છે. તો એવા કુલ મૂલ્ય કેટલા થઈ રહ્યા છે? તો પહેલી હરોળમાં 3 છે, બીજીમાં 3 છે, ત્રીજીમાં 3 છે, ચોથીમાં 3 છે, પાંચમી હરોળમાં પણ 3 છે, છઠ્ઠી હરોળમાં પણ 3 છે. આમ કુલ 18 પરિણામો મળે છે. આમ ઘટના એની સંભાવના થશે 18/36. ઘટના એને અનુકૂળ 18 પરિણામો થાય છે. અને આ બધા જ સરવાળાના બધા જ જો મૂલ્યોની વાત કરો તો એ બધા જ મૂલ્યો થઈને 36 પરિણામો થાય છે. આમ 18 × 18 = 36. 18 સામાન્ય અવયવ દૂર થાય એટલે સંભાવના મળે 1/3. એ જ રીતે બીજી ઘટના બી, જેમાં કહ્યું છે સરવાળો 6 મળે તેની સંભાવના શોધો. તો ઘટના બીને અનુકૂળ કોષ્ટકમાં દર્શાવ્યા તે પ્રમાણે કુલ 4 શક્ય પરિણામો મળે છે અને માટે ઘટના બીની સંભાવના થશે 4/36, જેમાં અંશના અવયવ 4 × 4, છેદના અવયવ 4/36 અને સામાન્ય અવયવ 4નો લોપ થતાં પરિણામ મળે છે 1/9. અને હવે ત્રીજી ઘટના, ઘટના સી, કે સરવાળો ઓછામાં ઓછો 6 મળે. સરવાળો ઓછામાં ઓછો 6 એટલે 6 થી ઓછો નહીં, 6 અથવા 6 થી વધુ. તો તેવા પરિણામો એટલે કે ઘટના સીને અનુકૂળ પરિણામો અહીંયા કોષ્ટકમાં અંડરલાઇન કરેલા અંકો કે જે 6 અથવા 6 થી વધુ છે એવા કુલ 15 અંક થાય છે. સરવાળાના મૂલ્યો 6 કે 6 થી વધુ હોય તેવા કુલ શક્ય 15 મૂલ્યો થાય છે અને માટે ઘટના સીની સંભાવના 15/36, જેમાં 5 તરી 15, 12 તરી 36, સામાન્ય અવયવ 3નો લોપ થતાં મૂલ્ય મળે છે 5/12. હવે જોઈશું આન્સર નંબર 3. તો એમાં પ્રશ્નમાં જે આપણને રકમ આપી છે એ રકમ છે
एक થેલામાં 5 લાલ અને કેટલાક વાદળી એટલે કે ભૂરા દડા છે. જો ભૂરો દડો નીકળવાની સંભાવના એ લાલ દડો નીકળે તેની સંભાવના કરતાં બમણી હોય તો થેલામાં રહેલા ભૂરા દડાઓની સંખ્યા શોધો. તો આપણે અહીંયા લાલ દડાની સંખ્યા આપી છે 5 અને ભૂરા દડાની સંખ્યા આપી નથી, જે આપણે ધારી લઈએ છીએ x. આમ કુલ દડા થાય છે x / 5. અને હવે પ્રયોગ एक दड़ो पसंद करवो कहिए अने एमा कुल शक्य परिणामों x + 5 थाय अने घटना ए दड़ो भूरो होय एटले के एना शक्य परिणामों की संख्या x थाय माटे घटना ए नी संभावना लखाशे p of a बराबर x / x + 5. घटना b दड़ो लाल होय तो तेने अनुकूल परिणामों 5 थाय अने माटे घटना b नी संभावना 5 / x + 5 थाय. હવે આપણને કહ્યું છે કે ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ કરતાં બમણી છે, એટલે કે p of a એ p of b કરતાં બમણું છે. ભૂરા દડાની સંભાવના એ લાલ કરતાં બમણી છે, એટલે લાલ દડાની સંભાવનાને 2 વડે ગુણો ત્યારે ભૂરા દડાને મળવાની સંભાવના થશે. અને માટે x p of a નું મૂલ્ય x / x + 5 અને p of b નું મૂલ્ય 5 / x + 5 બંનેના છેદના x + 5 સમાન અવયવ તરીકે લોપ પામશે. અને માટે ભૂરા દડાની સંખ્યા x બરાબર 2 ગુણ્યા 5 એટલે કે 10 મળશે. ઓકે, તો અહીં આપણને ભૂરા દડાની સંખ્યા નહોતી આપી, પણ એમની સંભાવનાઓ ભૂરા અને લાલ દડાની સંભાવનાઓ વચ્ચેનો જે સંબંધ આપ્યો હતો તેના પરથી આપણે ભૂરા દડાની સંખ્યા શોધી શક્યા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેમાં કહ્યું છે એક પેટીમાં 12 દડા છે, તેમાંના x દડા કાળા છે, અને જો પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તે દડો કાળો બને તેની સંભાવના કેટલી? પહેલો પ્રશ્ન આટલો છે. પછી કહ્યું છે જો બીજા 6 કાળા દડા ખોખામાં મૂકવામાં આવે તો કાળો દડો નીકળવાની સંભાવના એ હવે પહેલાં હતી તેના કરતાં બમણી થાય છે, તો x શોધો. તો આ પ્રશ્નના ઉત્તર માટે આપણે પહેલી પરિસ્થિતિ લખીશું કે કુલ 12 દડામાં એક ખોખામાં કુલ 12 દડામાં x કાળા દડા હોય ત્યારે ઘટના એ એક દડો ખોખામાંથી પસંદ કરતાં તે કાળો હોય તે ઘટનાની સંભાવના એટલે કે p of a બરાબર x / 12 થાય. હવે બીજા 6 કાળા દડા ખોખામાં મૂકતા કુલ 12 વત્તા 6 એટલે 18 દડા થાય, જેમાં કાળા દડા ઉમેર્યા છે. પહેલાં કાળા દડા x હતા અને બીજા 6 કાળા દડા આવ્યા, એટલે કુલ કાળા દડાની વાત કરીએ, માત્ર કાળા દડાની વાત કરીએ તો એ x / 6 થશે. અને કુલ બધા જ થઈને કુલ દડાની વાત કરીએ તો પહેલાં કુલ દડા 12 હતા અને 6 કાળા દડા એમાં ઉમેર્યા, એટલે ટોટલ કુલ દડાની સંખ્યા 12 / 6 18 થાય. આમ એક દડો પસંદ કરતાં તે કાળો મળે તેની સંભાવના p of b બરાબર x + 6 એટલે કાળા દડાની સંખ્યા ભાગ્યા કુલ દડાની સંખ્યા 18, x + 6 / 18 થાય. હવે આવું કરવાથી જે ઘટના b ની સંભાવના મળે છે તે સંભાવના એ અગાઉની કાળા દડાની સંભાવના એટલે કે ઘટના a તેના કરતાં બમણી છે. આપણને અંદર રકમમાં કહ્યું છે કે દડા ઉમેરવાથી કાળા દડાની જે સંભાવના છે એ પહેલાંની કાળા દડાની સંભાવના કરતાં બમણી થાય છે, એટલે કે p of b એ p of a કરતાં બમણા થાય છે. અને માટે x + 6 / 18 બરાબર 2 કૌંસમાં x / 12 થાય છે. 2 વડે 12માં ભાગ ચલાવતા પરિણામ મળે છે જમણી બાજુ x / 6, અને મળેલા પરિણામનો ચોકડી ગુણાકાર કરીએ, જેમાં ચોકડી ગુણાકારમાં આપણે ડાબી બાજુના છેદના 18ને જમણી બાજુના x + 6 સાથે ગુણાકારમાં લઈ છીએ, એટલે 6 તરી 18 છેદ ઉડતા આપણને જમણી બાજુ મળે છે 3x. હવે ડાબી બાજુના x જમણી બાજુ માઇનસ થવાથી આપણને મળશે 6 બરાબર 2x, જ્યાં x ની સાથે ગુણાકારમાં રહેલો બગડો 6 ના ભાગાકારમાં જવાથી પરિણામ મળશે x બરાબર 3. આમ અહીં કાળા દડાની જે સંખ્યા છે, શરૂઆતમાં આપેલી કાળા દડાની સંખ્યા x એનું મૂલ્ય થાય છે 3. ઓકે, હવે જોઈએ આન્સર નંબર 5.
એક બરણીમાં 24 લખોટીઓ છે, કેટલીક લીલી અને બાકીની ભૂરી છે. બરણીમાંથી જો એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તે લીલી હોય તેની સંભાવના 2/3 છે. તો બરણીમાંની ભૂરી લખોટીઓની સંખ્યા શોધો. તો આ પ્રશ્નના ઉત્તર માટે સૌ પ્રથમ તો આપણે લખીશું પ્રયોગ, કે કુલ 24માંથી એક લખોટી કાઢવી એ આપણો પ્રયોગ છે. આમ કુલ શક્યતાઓ 24 થશે, જેમાં લીલી લખોટીઓની સંખ્યા આપણે ધારી લઈએ x, અને લીલી લખોટી કાઢેલી લખોટી લીલી લખોટી હોય તે ઘટનાને આપણે એ કહીએ. તો ઘટના એની સંભાવના થાય x/24. હવે આપણને આ ઘટનાની સંભાવના આપી દીધી છે, જે 2/3 છે, અને માટે એક જ ઘટનાના મળેલા સંભાવનાના બે મૂલ્યો આપણે સરખાવી દઈશું. એક છે x/24, બીજું છે 2/3. ડાબી બાજુ છેદમાં રહેલા 24 એ જમણી બાજુ 2/3 સાથે ગુણાઈ જશે, એટલે પદ લખાશે x/24×2/3, જેમાં 3/8 24 ભાગ ચલાવતા આપણને x મળશે 8/2 16. આમ લીલી લખોટીની સંખ્યા થઈ 16, અને લીલી લખોટીની સંખ્યા 16 છે, તો બાકી રહેલી 24માંથી બાકી રહેલી જે લખોટી છે એ ભૂરી છે, અને માટે ભૂરી લખોટીની સંખ્યા થશે 24-16=8. તો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર કરીશું. તો અહીં આપણે પ્રકરણ 15 સંપૂર્ણપણે પૂરું કર્યું છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા પ્રકરણ સાથે.